ડીસામાં વધુ એક ક્રેડિટ સોસાયટીએ ઉઠામણું કર્યું છે. તો હવાઈ પિલ્લર સામે જે આવેલી ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં આવેલ કેસર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે તેમને ઉઠામણું કરતા જ લોકોના અંદાજિત 3.1 કરોડ રૂપિયા છે તે અત્યારે સલવાયા છે. તો વધુ વ્યાજની લાલચમાં અને ગરીબ અને પછી મધ્યમ વર્ગના લોકોએ આ ક્રેડિટ સોસાયટીમાં લાખો રૂપિયા જમા કરાવ્યા હતા. તો કેટલાક લોકોએ આજે ફિક્સ ડિપોઝિટ કરાવી હતી અને જે પાકતી મુદતે જ્યારે ગ્રાહકો પૈસા લેવા માટે પહોંચ્યા ત્યાં સુધીમાં તો કંપનીના સંચાલકો ઓફિસને તાળું મારી ફરાર થઈ ગયા હતા. તો હજારો લોકોને આજે રાતા પાણી અત્યારે રોવાનો ભારો આવ્યો છે. બરોબર, હું તારીખનું 2013થી આ બેંક સાથે સંકળાયેલો હતો. જ્યારે ફર્સ્ટ ઓપનિંગ થયું ત્યારથી કરી અને આજ સુધી હું બેંકની સાથે સંકળાયેલો જ રહ્યો છું. પહેલું સ્ટાર્ટિંગ મેં જ્યારે બેંક ચાલુ થઈ ત્યારે 200 રૂપિયાથી ચાલુ કર્યું હતું. હાલ હું કન્ટિન્યુઅસ રોજના 1500 રૂપિયા ભરું છું ડેલી. મુકેશભાઈ આવતા તાર લેવા, દિલીપભાઈ, પછી વિજયભાઈ, આ બે છે, બે ભાઈ સગા હે. બરાબર, અને હવા તો લગભગ કેટલાને હશે પૈસા. હું તો સરકારને એટલી નમ્ર વિનંતી કરું છું કે સાહેબ કે આનું કંઈક નિવારણ લાવો અને આ લોકોનું લાયસન્સ રદ કરવામાં આવે એટલી મારી નમ્ર વિનંતી છે. મારા 99,000 રૂપિયા હાલ. બીજા મારા જેવા કેટલાય બી હશે એટલે કોઈ આનો કોઈ જવાબ મળતો નથી. દિલીપભાઈને ફોન કરો તો દિલીપભાઈ નથી જવાબ આપતા, વિજયભાઈ કંઈ જવાબ નથી આપતા, વિજયભાઈ તો ફોન લાગતો જ નથી એટલે કોઈ જવાબ બેંકનો કોઈ મળતો જ નથી. મુકેશભાઈ મળે હે, મુકેશભાઈ નોકરી કરે છે, મુકેશભાઈ તો શું કરીએ. કેસર ક્રેડિટ બેંકની અંદર અમે મજૂરી કરીએ છીએ. મામલતદાર રોડ ઉપર અમારા કેબિનો છે. અમે રોજ જે 200-500 રૂપિયા કમાઈને ઘરનું ગુજરાન ચલાવીએ છીએ એમાંથી જે અમારા 50-100 રૂપિયા જે વધતા હતા એ અમે કેસર ક્રેડિટની અંદર ભેગા કરતા હતા. ડેલી એક ભાઈ આવતો હતો, રોજ 100 રૂપિયા લઈ જતો હતો. અને જ્યારે અમારી મુદ્દતો પાકી રહી છે તો જ્યારે અમે લેવા માટે ગયા ત્યાં તો ત્યાં તો તાળાબંધી થઈ ગઈ, ત્યાં બંધ થઈ ગયું. તો સરકારશ્રીને અમારી નર્મ અપીલ છે અને ડીસાના વડા પોલીસ અધિકારીને પણ અમારી અપેક્ષાઓ છે કે એ એવા ચોરોને પકડે અને જનતાના ગરીબોના પૈસા પાછા અપાવે અને જે દુઃખી લોકો છે, જે નાના મધ્યમ વર્ગના લોકો છે, જે પોતાનું ગુજરાન જે બચત કરીને ચલાવનાર લોકો છે એ એવા લોકોના પૈસા છે આમાં. આમાં એ ભાઈને ગમે ત્યાંથી ગોતે પોલીસ અને પકડીને લાવે અને પોલીસ કરી શકે છે અને લોકોને તેમના પૈસા પરત અપાવે એવી અમારી માંગ છે. અને પોલીસ હમણાં લોક દરબાર પણ યોજ્યો હતો કે વ્યાજખોરો વિરોધ, તો આ એક એવા જ લોકો છે. આવા લોકોને પકડીને અને એમને કોઈક સજા થાય એવી અમારી માંગ છે અને અમારા પૈસા અમને અપાવે સરકારથી એવી અમારી વિનંતી છે. નામ દીપકભાઈ લોધા, હું ગેરેજ ચલાવું.